नाइन्थ में यूनिट वन चित्तास टीयर्स। चित्तास टीयर्स एटले के चित्ताना आँसू, एना विषे आपणे एक स्टोरी छे ए आपणे शीखवानी छे। जो हूँ स्टोरी कही दईश तो कोई तमने इंटरेस्ट रहेशे नहीं, एटले आपणे वन बाय वन शीखता जाइए। लॉन्ग लॉन्ग अगो एटले लांबा समयनी वात छे। अ जुलू हंटर वॉज सीटिंग अंडर अ ट्री। जुलू એટલે એક જાતિનું નામ છે, હન્ટર એટલે શિકારી। લોંગ લોંગ અગો અ જુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી, એટલે કે તે એક ઝાડ નીચે એક શિકારી, ઘણા સમયની વાત છે, શિકારી પોતે ઝાડ નીચે બેઠો હતો। હિઝ નેમ વોઝ એડી, એનું નામ શું હતું? એડી। હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડોઝ, એટલે કે એને જોયું કે એક હરણનું ટોળું આવે છે। જે ક્યાં એને જોયું? તો કે લીલા ઘાસની અંદર હરણનું મોટું ટોળું છે, જે ઘાસ ચરી રહ્યું છે। લાર્જ વિશાળ અથવા મોટું। એટલે કે હરણનું મોટું ટોળું એ લીલું ઘાસ ચરી રહ્યું છે। હી સેડ ટુ હિમસેલ્ફ, એને પોતાની જાતને કીધું, એટલે મનોમન વિચાર્યું, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, એટલે કે એને મનમાં વિચાર્યું કે આ હરણ, આપણને ખબર છે કે શિકારી શું કરે, તો કે શિકાર કરે, એટલે એના મનમાં વિચારાયો, મનમાં વિચાર્યું કે આ હરણ તો ખૂબ જ અદ્ભુત છે, ખૂબ જ સુંદર છે। બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ, પણ હરણને આપણને ખબર છે કે હરણ બહુ ફાસ્ટ દોડે, એટલે કે એને વિચાર્યું કે હરણને કંઈ પકડવું સહેલું નથી, ખૂબ જ હાર્ડ છે। કાન દેર બી એન ઇઝી વે ટુ ગેટ વન, એટલે એને મનમાં વિચાર્યું કે એને પકડવું એકદમ સહેલું નથી, જેના માટે મારે કંઈક સરળ એવી કંઈ યુક્તિ, કંઈક આઈડિયા કરવો પડશે, કંઈ વિચાર એવો રસ્તો કાઢવો પડશે કે હું એને સહેલાઈથી ઇઝીલી હું એને પકડી શકું। સડન્ટલી હી સો અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાઇલેન્ટલી ક્લોઝર ટુ ગ્રેઝિંગ એનિમલ્સ। સડન્ટલી એટલે અચાનક, અચાનક અથવા એકાએક। સડનલી હી સો અ ફિમેલ ચિતા, ફિમેલ એટલે નારી, નારી ચિતા, ચિતા ક્રોલિંગ સાઇલેન્ટલી, ક્રોલિંગ એટલે સરકવું, સાઇલેન્ટલી એટલે ધીમેથી ત્યાંથી નીકળતી હતી, સાઇલેન્ટ ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, અને જે બીજા પ્રાણીઓ જે ઘાસ ચરતા હતા તેને એકદમ નજીક જઈને સાઇલેન્ટ લઈને શાંતિથી જોવે છે। તેન સી લિફ્ટ એન્ડ કોટ અ ડિયર, અને ત્યાં તે જઈને શું કરે છે? હરણને પકડી લે છે। આફ્ટર સમ ટાઈમ્સ, આફ્ટર સમ ટાઈમ્સ એટલે થોડા સમય પછી, હર ટુ યંગ કપ્સ કેમ આઉટ ઓફ ધ બસ, એટલે કે એ ચિત્તા જે એ પોતે ચિત્તા હરણને પકડી જાય છે, પછી થોડા સમય પછી જોવે છે કે તો કે એ હરણના નાના એવા કપ્સ એટલે બચ્ચા, એના નાના એવા બચ્ચા ઘાસની અંદરથી બહાર નીકળે છે। તે ઓલ એન્જોયડ ધેર મીલ, તેઓ બધા જ પોતાના મીલ એટલે ખોરાક, પોતાના ભોજન સાથે ખૂબ જ આનંદ માણતા હતા। એડીઝ આઈસ બ્રાઇટનેડ, અને એડી એટલે જે શિકારીનું નામ હતું એની આંખમાં એકદમ બ્રાઇટનેસ એટલે ચમક આવે છે। તે સ્પાર્કલ વિથ એન આઈડિયા, અને પોતે આઈડિયા એટલે એને યુક્તિ આવે છે માઇન્ડમાં। હી એન્વિડ ધ કપ્સ, એટલે એવું એ વિચારે છે કે હું બચ્ચાને પકડી લઈશ, કેન આઈ બી લકી એઝ ધી બ્યુટિફુલ
કપ્સ અને મારા જેવો કોઈ લકી મીન્સ કે નસીબવાળું એટલું સારું એવું નસીબવાળું નહીં હોય કે જેને આવા બ્યુટિફુલ પોતાને ખોરાક માટે આવા સરસ એવા નાના બચ્ચા મળે. તે ગોટ ધેર ફૂડ વિથાઉટ એની એફર્ટ, એટલે કે પોતાના ખોરાકમાં કોઈ પણ એફર્ટ, આદત મીન્સ કે કોઈ પણ જાતની તકલીફ આપ્યા વગર એને પોતાનો સરસ એવો ખોરાક મળી જાય. કેન આઈ દેવ અ હન્ટર લાઈક ધેર મધર્સ, અને આ જ રીતે પછી હું એના મમ્મીનો પણ શિકાર કરી લઈશ. હી થોટ, એવું એને મનમાં વિચાર્યું. આટલે સુધી એટલે એટલી વાત હતી કે એક પોતે શિકારી હતો, એને હરણને જોઈને મનમાં એમ થયું કે કેટલું સરસ મજાનું હરણ છે, એને હું પકડી લઉં, એનો શિકાર કરી લઉં. અને પણ હરણનો શિકાર કરવો એના માટે ઇઝી નહોતું, એટલે એવું વિચારે છે કે હું કંઈક આઈડિયા કરું. અને અચાનક એવામાંથી હરણના નાના એવા સરસ મજાના બચ્ચા આવે છે, અને એના બચ્ચાને શિકારી એવું વિચારે છે કે એના બચ્ચાને હું પકડી લઉં, અને એના બચ્ચાને પકડી લઉં એના આધારે હું એના મમ્મી મીન્સ કે જે હરણ હતા નાના બચ્ચા એના મધરને, મોટા હરણને હું પકડી લઈશ. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કપ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર ધીમ, અને એને વિચાર્યું કે નાના બચ્ચા છે એને હું પકડી લઉં અને ટ્રેન, ડિસાઇડેડ એટલે નક્કી કરું. ડિસાઇડ એટલે નક્કી કરવું, અને ડિસાઇડેડ ભૂતકાળ છે એટલે નક્કી કર્યું, એને નક્કી કર્યું. કેચ એટલે પકડવું. એને નક્કી કર્યું કે નાના બચ્ચાને હું પકડું અને એને ટ્રેન કરું મીન્સ કે તાલીમ આપું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કપ એન્ડ ટ્રેન ટુ હન્ટ ફોર હિમ, એટલે કે નાના બચ્ચાને હું પકડું અને એને એવી તાલીમ આપું જે મારા માટે શિકાર શોધી લાવે. શિકાર શોધી લાવે એટલે કે હું બેઠા બેઠા આરામથી મારું ભોજન મને મળી રહે એ રીતે તાલીમ આપું, અને એ હરણ છે મારા માટે શિકાર કરીને લાવે. ધેન આઈ સેલ ઓનલી સે, અને પછી હું આરામથી આરામ કરીશ. ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, અને એ કહે છે અરે નાનાવાલા બચ્ચા, કિલ અ ડિયર ફોર મી એટલે કહે છે કે નાના બચ્ચા તું જા અને હરણને મારી નાખ અને મારી પાસે લઈ આવ. ઓ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેમ, એવું હજુ એ કલ્પના કરે છે, વિચારે છે કે હું નાના બચ્ચા છે એમને એ રીતની ટ્રેન કરીશ, તાલીમ આપીશ, અને એ મારી માટે હું પછી કહીશ કે જા તું પહેલાં હરણને પકડી લાવ અને મારી પાસે એને મારીને લઈ આવ, અને પછી હું મારી કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. એટલે પછી મારી જીવન કેવું થઈ જશે, એકદમ આરામદાયક. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા, અને પોતે આ ખાલી શું કરતો હતો, કલ્પના વિચારતો હતો હજુ મનમાં, અને વિચારતા વિચારતા એકદમ શાંતિથી બેસી ગયો, શાંત થઈ ગયો પોતાના આઈડિયામાં, વિચારમાં એકદમ શાંત બની ગયો. હી ડિસાઇડેડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન, એટલે નાના બચ્ચાને પકડવાનું એને વિચાર કર્યો અને કે હું બચ્ચાને પકડી લાવીશ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ દેટ ચિત્તા નેવર અટેક સમ મેન, એટલે એના અનુભવના આધારે કહે છે કે ચિત્તા એ ક્યારેય માણસ ઉપર અટેક હુમલો કરતો નથી. ધેર ફોર તેથી ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ, તેથી એ બચ્ચાને પકડવા માટે એકદમ સુરક્ષિત છે. હી ફોલોડ ધ ચિત્તાઝ ફેમિલી, અને ચિત્તાના કુટુંબનો ફોલો કરે છે, એની પાછળ પાછળ જાય છે. ટીલ ઇવનિંગ એટલે કે સાંજ, જ્યાં સુધી સૂર્યાસ્ત ન થાય ત્યાં સુધી ચિત્તાના ફેમિલીનો પીછો કરે છે. એટ ધ સનસેટ, એટ ધ સનસેટ એટલે કે સૂર્યાસ્ત ન થાય ત્યાં સુધી એનો પીછો કરે છે. ધ મધર ચિત્તા હિડ હર કપ્સ ઇન ધ થિક બઝ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, એટલે કે જે ચિત્તાની મમ્મી છે, માતા છે, એ પોતાના બચ્ચાને હિડ એટલે છુપાવીને, સંતાડીને
છુપાવી દે છે, એટલે કે ગાઢ એવું જાજુ બધું ઘાસ હોય છે એમાં એના બચ્ચાને છુપાવી દે છે. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, એટલે કે ઝરણા તરફ જાય છે, પાણીના ઝરણા આવે છે એ તરફ જાય છે. ક્વિકલી ધ હન્ટર પિકડ અપ ઇઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ ધ રેન ઇન ટુ ધ બસ, એટલે તરત જ હન્ટર છે એટલે મીન્સ કે શિકારી ત્યાં જાય છે અને એ બચ્ચા ઉપર શું કરે છે, પોતાની નેટ એટલે જાળી બિછાવી દે છે, પાથરી નાખે છે. હી સો ટુ ટાઇની કપ્સ, અને તે નાના બચ્ચાને જોવે છે. ટાઇની મીન્સ કે નાના. એટલે કે તેઓ ત્યાં પોતે નેટ બિછાવે છે ત્યાં તે તરત તેવા નાના ટાઇની મીન્સ કે નાના એવા બચ્ચાને જોવે છે. તે લુકડા એટ હિમ વિથ ધર બ્રાઇટ અપ ઇઝ નેટ એન્ડ હિઝ આઈઝ. તે લુકડા એટ ઇઝ વિથ ધર બ્રાઇટ આઈઝ, એટલે તેની તેજસ્વી એવી બ્રાઇટ એટલે તેજસ્વી આંખો સામે જોવે છે. તે વાય ટુ યંગ ટુ રન અવે, એટલે કે તે ખૂબ જ નાના હોય છે એટલે ઝડપથી દોડી શકે નહીં, ખૂબ જ નાના હોય છે એટલે કે તે દોડવા માટે ખૂબ જ નાના છે. એડ ઇટ થ્રુ ધ નેટ્સ ઓવર ધેમ એન્ડ ધ કપ્સ વેર કોટ, અને એડી એ તરત જ એ બચ્ચા ઉપર ચિત્તાના નાના નાના બચ્ચા ઉપર નેટ નાખી દે છે અને પકડી લે છે. હી નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ ઓ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટીડ ઓફ વન, એટલે કહે છે એને તો કેની જરૂર હતી એકની જ, એને વિચાર્યું હતું કે હું એકને એક બચ્ચાને પકડી લઈશ અને પછી એને એવી કલ્પના કરી હતી એને ટ્રેન કરીશ તાલીમ આપીશ અને પછી પોતે એના માટે જે ચિત્તાનું બચ્ચું છે એને એવી ટ્રેન આપીશ અને એના માટે શિકાર કરશે ને પોતે બેઠા બેઠો ખાશે એવું શિકારીએ વિચાર્યું હતું. પણ આ તો એકના બદલે બે બે એને શિકાર મળી ગયા, બે બચ્ચા ચિત્તાના. તો પછી એવું કહે છે કે એકના કરતાં બે એ સારું છે. હી ડ્રેસ ધેમ વિથ હિમ એન્ડ હીટ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, અને તે તરત જ બે બચ્ચાને એક બાસ્કેટ એવા ટોપલામાં, નાના બચ્ચાઓ છે એટલે મોટા નાના બાસ્કેટમાં, એને મોટા બાસ્કેટમાં બંને બચ્ચાને મૂકી દે છે. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ, એટલે કે ચિત્તાની મમ્મી માતા પોતે તે ઝરણા તરફ જઈ હોય છે પછી પાછી ફરે છે. સી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, તે પોતે પોતાના બચ્ચાને ત્યાં જોતી નથી. સી લુક ઓલ અરાઉન્ડ, તે ઓલ અરાઉન્ડ મીન્સ કે ફરતે બધી જ બાજુ જોવે છે પણ તેના બચ્ચા ક્યાંય દેખાતા નથી. ફર્સ્ટ ઓફ ઓલ ધ બીકેમ એંગ્રી એન્ડ જમ્પ વાઇનલી, એટલે કે તે પોતાના બચ્ચાને આમથી તેમ બધી જ બાજુ જોવે છે પણ બચ્ચાને જોતી નથી એટલે તે ખૂબ જ ગુસ્સે થાય છે અને જમ્પ મીન્સ કે કૂદકા મારે છે. સી સ્નીફ ઓલ અરાઉન્ડ, સ્નીફડ એટલે સૂંઘવું. બધી બાજુ સૂંઘે છે, આપણને ખબર છે કે પ્રાણીએ મનુષ્યની કે કોઈ પણ હોય એને તરત સ્મેલ આવી જાય તો એ બધી જ બાજુ સૂંઘે છે. બટ અલ્લાહ અરે રે, સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, પણ તેને બચ્ચારાને ક્યાંય તેના નાના એવા બચ્ચા જોવા મળતા નથી. એટ લાસ્ટ સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, એટલે ખૂબ જ દુઃખી થઈ જાય છે. આપણને ખબર છે કે આપણે થોડીક વાર પણ ક્યાંય બહાર ગયા હોય આપણા મમ્મીને જોવા ના મળી તો આપણા મમ્મી ટેન્શનમાં આવી જાય, એમ ચિત્તા પણ એના નાની બચ્ચાને દેખતી નથી જોતી નથી એટલે ખૂબ જ દુઃખી થઈ જાય છે અને રડવા લાગે છે. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર અ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, તે ખૂબ જ રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે, આખી રાત રડે છે, છેક બીજો દિવસ સાંજ સુધી રડે છે. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટીલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ, એટલે કે એટલી રડે છે કે તેના ગાલ ઉપર ડાર્ક સર્કલ મીન્સ કે કાળા નિશાન પડી જાય છે રડવાના કારણે, એટલું એ રડે છે. સી વોઝ સ્ટીલ વીપિંગ, તો બી તે રડવાનું ચાલુ હોય છે. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી,
that she was heard by a wise man living in the village. અને તે મધ્યરાત્રિએ તે ખૂબ જ રડતી હોય છે, એટલે રાતનું વાતાવરણ શાંત હોય, એટલે એનો જોરથી રડવાનો અવાજ એ વાઇઝ મેન એટલે કે વાઇઝ મીન્સ કે ડાયા માણસ સુધી એનો અવાજ જાય છે, જે એ ગામમાં રહેતો હોય છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન, અને એ વૃદ્ધ માણસ સમજી જાય છે કે શું બનાવ બન્યો છે. હી ઇમિડિયેટલી એટલે ઇમિડિયેટલી મીન્સ કે તરત જ ટુક હિઝ સ્ટ્રોંગ કપ્સ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હર્ટ, એટલે તરત જ તે પોતે પોતાની ઝૂંપડીમાંથી બહાર આવે છે. ધીસ ઓલ્ડ મેન સનો વોઝ વેરી વાઇઝ, એનું નામ શું હોય છે, સનો વોઝ વેરી વાઇઝ, એ ખૂબ જ કેવો હોય છે, ડાયો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, તે ખૂબ જ એનિમલ્સ પ્રાણીઓને ખૂબ જ જાણતો હોય છે અને બધા પ્રાણીઓ વિશે એને માહિતી પણ હોય છે. વેન સનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, અને એટલા છેવટે એને પોતાને એ બચ્ચાને છુપાવેલા બચ્ચાને શોધવામાં એને મદદ કરી. હી ન્યૂ દેટ ઇટ વોઝ એટ હિઝ વિકળ આઈડિયા, અને એને ખબર પડી ગઈ કે આ દુષ્ટ, વિકળ મીન્સ દુષ્ટ. આ દુષ્ટ વિચાર, આ ખરાબ વિચાર કોનો હોય, તો કે એડીનો જ. હી ગોટ એંગ્રી વિથ એડી, અને તે એડી ઉપર ખૂબ જ ગુસ્સે થાય છે. હી રશ્ડ ટુ ધ હન્ટ એન્ડ શાઉટેડ, તરત જ તે એડીની જ્યાં એનું ઘર હોય છે, એની ઝૂંપડી હોય છે, ત્યાં જાય છે અને ખૂબ જ બૂમો પાડે છે. આઈ હેટ યુ એડી, એટલે કે હું તને ખૂબ જ નફરત કરું છું. Everybody of your tribe will hate you because you are lazy and wicked too. એટલે કે તારી આ ટ્રાઇબ એટલે કે તારા આ કાર્ય ઉપર જે છે બધા જ લોકો તને ખૂબ જ નફરત કરશે, કારણ કે તું ખૂબ જ દુષ્ટ છે, ખરાબ છે અને ખૂબ જ આળસુ પણ છે. We know that a hunter must hunt with his own strength and skill. શિકાર એ શિકાર કરે પણ પોતાની સ્ટ્રોંગ મીન્સ કે એની સ્ટ્રેન્થ પ્રમાણે, એની શક્તિ પ્રમાણે, પાવર પ્રમાણે, તારી જેમ દુષ્ટ રીતે નહીં, ખરાબ રીતે નહીં. પોતાની આવડતના આધારે પોતે શિકાર કરે છે, પણ તે તો દુષ્ટ રીતે, ખરાબ રીતે શિકાર કર્યો છે. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ લેઝી મીન્સ કે તું એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ, એટલે કે તું એક ચોર છે. યુ હેવ અ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, એટલે કે તે આપણી જાતિનો રૂલ્સ એટલે કે નિયમ તોડ્યો છે. યુ હેવ બ્રોટ ડિસઓનર્સ ધ હોલ ટ્રાઇબ, અને તને આપણી જાતિ આપણે કેવી નાત બહાર મૂકી દે, એમ કે તને આપણી જાતિ બહાર મૂકી દેવાનો છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર્સ ટ્રાઇબ ગોટ ટુગેધર, અને બધા જ એમની જાતિના ભેગા થાય છે, એકઠા થાય છે. તે ડિસાઇડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, અને બધા જ ભેગા થઈને નક્કી કરે છે એડીને પોતાની જાતિની બહાર રહી, બહાર તો નાત બારો તો મૂકી દીધો પણ ગામની બહાર કાઢી નાખવાનો અમેશની માટે. સેનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને તે નાના બચ્ચાને પોતાના ખભા પર બેસાડે છે અને એના મમ્મી પાસે પહોંચાડે છે. હી સો દેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા હાર સ્ટેન હર ફેસ ફોર એવર, એટલે કે આટલા જોર જોરથી રડેલી છે એટલે એ ફેસ ઉપર એના મમ્માને ખબર પડી જશે, એના મમ્મીને, કે આ એની માતા છે. ફેક્ટ અબાઉટ ચિતા, એટલે કે ચિતા વિશેની થોડીક માહિતી, તો કે ચિતાની હાઇટ કેટલી હોય છે, ઊંચાઈ કેટલી હોય છે, તો 100 સેન્ટીમીટર્સ એટલે કે 100 સેન્ટીમીટર જેટલી. વેઇટ, ચિતાનો વજન 65 kg એટલે 65 કિલો. વેઇટ એટ બર્થ, એટલે કે ચિતાનું જ્યારે એનો જન્મ થાય છે, બેબી હોય છે, ત્યારે એનો વજન કેટલો હોય છે, 300 grams એટલે કે 300 ગ્રામ. એજ ઓફ મેચ્યુરિટી, એટલે કે એની આયુષ્ય, તો કે કેટલું હોય છે, 2 years એટલે કે 2 વર્ષનું. આઇડેન્ટિફિકેશન, તો કે એની ઓળખ, ચિતાની ઓળખ શું છે. ધ ચિતા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ લેગ્સ આર લોંગર ધેન અ લેપર્સ, એટલે કે એનું
જે બોડી હોય છે, શરીરનો ભાગ હોય છે, એ એકદમ ચમકદાર હોય છે. ઇટ લેગ્સ આર લોંગર, એના પગ કેવા હોય છે, લાંબા હોય છે ધેન ધ લેપર્સ. લેપર્સ કરતાં આપણે લેપર્સ, એ પણ સેમ ચિત્તા જેવું જ લાગે, એટલે કે એના આને બેનો ડિફરન્સ એટલો કે એ ચિત્તાનું બોડી હોય છે એકદમ બ્રાઇટનેસવાળું બોડી હોય છે, ચમકવાળું હોય છે, અને એના પગ લાંબા હોય છે. ઇટ હેઝ ઇસોલેટ બ્લેક સ્પોટ્સ વેર ઇઝ ધ લેપર્સ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ. અને એના આખા બોડી ઉપર શું હોય છે તો કે બ્લેક સ્પોટ્સ, એટલે કે કાળા ડાઘા હોય છે. હેબિટેટ, એની ટેવો શું હોય છે, ચિતાઝ યુઝવલી લાઈવ ઇન ઓપન ફોરેસ્ટ. તેઓ ક્યાં રહે છે, ખુલ્લા જંગલમાં રહે છે. એનું રહેઠાણ તો કે ઓપન ફોરેસ્ટ, એટલે કે ખુલ્લા જંગલમાં. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. તેઓ મોસ્ટ ઓફ ક્યાં જોવા મળે છે તો કે આફ્રિકાના જંગલોમાં. વી હેડ લોટ ઓફ ચિતા ઇન ઇન્ડિયા, ભારતમાં પણ ઘણા બધા ચિતા છે, બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. એટલે કે પણ તેઓની, આપણને ખબર છે ફોરેસ્ટ કાસ્ટની લિમિટ હોય છે કે આટલા એરિયામાં જોઈએ, જો એ એરિયાની બહાર હોય તો એમને પ્રાણી સંગ્રહાલયમાં કેદ કરેલા હોય છે. એટલે કે એમનો એરિયા છે તો કે કેટલા એરિયામાં હોય છે તો કે 1950 સુધી આપણને ફોરેસ્ટમાં એ રીતના જોવા મળે છે કે એટલી એમની લિમિટ હોય છે. હેબિટ્સ, ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, એટલે કે જે પૃથ્વી પર સૌથી ઝડપી એવું પ્રાણી છે. ઇટ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર, એટલે કે 100 કિલોમીટરની ઝડપે એક કલાકમાં તે કેટલું અંતર કાપી નાખે છે તો કે 100 કિલોમીટર ઝડપે એટલું દોડે છે. બટ ઇટ કેન મેન્ટેન હિઝ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, પણ તે પોતાની સ્પીડને ટૂંકા અંતરમાં જાળવી રાખે છે. સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એટ 50 મીટર્સ. ઇટ ક્રીપ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ અપ ટુ કેચ ઇટ. અને તેઓ પોતાની સ્પીડ 15 મિનિટ, મીન્સ કે 50 મીટર્સ એટલે 15 મીટર સુધી એનું જાળવી રાખે છે. એટલામાં એ શિકાર કરે છે શાંતિપૂર્વક, પછી પોતાનો પ્રે મીન્સ કે શિકારી લઈને શાંતિથી કે પકડીને બેસી જાય છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ પ્રે. ધીસ ઓર હર્ટ, એટલે કે તેઓ પોતાનો શિકાર ક્યારેય એના ગ્રુપમાં એ રીતનું કરતા નથી, ટોળામાં. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કપ્સ આર મેચ્યોર, એટલે કે તેઓ એ રીતનો શિકાર કરે છે કે એમ મેચ્યોર, એટલે કે પોતાનું આવડતવાળું હોય કે પોતાની બુદ્ધિથી પોતે મેચ્યોર હોય, સમજણવાળું હોય, નાના બચ્ચાનો સાવ રીતના શિકાર કરતા નથી. ડાયટ મીડિયમ સાઇઝ બોક્સ આર ઇટ મેઇન ફૂડ્સ, એમનું મેઇન ખોરાક શું છે, બોક્સ. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ, અને તેઓ બીજાનો કયા શિકાર કરે છે કે મોટા મોટા પક્ષીઓ. કપ્સ, ધ ફિમેલ ગીવ્સ બર્થ 2 to 4 cups એટ અ ટાઈમ, તે એકસાથે કેટલા બચ્ચાને જન્મ આપે છે તો કે 2 થી 4. ધે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફ્યુર, એટલે કે તેઓ ખૂબ જ સુંદર હોય છે દેખાવમાં, સિલ્વર કલર. ધ મધર કોલ્સ એમ બાય ગિવિંગ અ હાઈ પીચ વિશલ લાઈક અ બર્ડ, અને આપણને ખબર છે કે એમનો પણ પોતાનો અલગ અવાજ હોય છે. વિશલ મીન્સ કે સિસોટી જેવા, એનો જે રીતનો એનો અવાજ હોય, બોલાવાની સ્પીચ હોય, કે એને ખબર પડી છે કે આ બૂમ પાડે તો એના મમ્મી જ બોલાવ્યા, એ રીતના એના બચ્ચાને બોલાવે છે.